ચાલો બાળકો, આજે આપણે ગુજરાતી ભણીએ. સ્ટાન્ડર્ડ ફોર્થ. પુનરાવર્તન એક મીન્સ રિવિઝન વન. બાળકો, અભ્યાસક્રમ ક્યાં સુધી છે? પ્રકરણ 1 થી 10. પ્રીવિયસ વિડીયોમાં પ્રશ્ન 2 અ બ અને ક લર્ન કર્યા હતા. આજે આગળ લર્ન કરીશું પ્રશ્ન 3 અ. કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો બનાવો. બાળકો, શું કરવાનું છે? અહીંયા કૌંસમાં બે અક્ષર આપેલા છે, એ અક્ષરમાંથી જે અક્ષર સાચો હોય તેના વડે શબ્દ બનાવવાનો છે. નંબર 1, ખાલી જગ્યા ગડો. શું આવશે બાળકો? કાગડો. અહીંયા કયા બે ઓપ્શન આપેલા છે? કા અને ખા. ખાગડો એવું હોય નહીં, કાગડો. અહીંયા લખીશું કા. નંબર 2, મી ખાલી જગ્યા મીઠું. મીઠું શું હોય બાળકો? મીઠું એટલે ઠની પેલા ઉની માત્રા આવશે. નેક્સ્ટ નંબર 3, ખાલી જગ્યા ગલી. ઢીંગલી હોય કે ઢીંગલી હોય? શું હોય બાળકો? ઢીંગલી. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું ઢી. નેક્સ્ટ નંબર 4, ભ ખાલી જગ્યા રોળો. ભ ય રોળો હોય, ભ મ રોળો હોય? શું હોય? ભમરડો. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું મ. બાળકો, ક્યાં ક્યાં શબ્દ બન્યા? કાગડો, મીઠું, ઢીંગલી અને ભમરડો. નેક્સ્ટ પ્રશ્ન 3 બ. આડા અવળા અક્ષરો ગોઠવી શબ્દો બનાવો. બાળકો, અહીંયા જે અક્ષરો આપેલા છે એ આડા અવળા આપેલ છે, એ અક્ષરોને વ્યવસ્થિત રીતે ગોઠવીને એક શબ્દ બનાવવાનો છે. નંબર 1, પ ક ડા. આ અક્ષરો આડા અવળા છે, તેને ગોઠવશી તો કયો શબ્દ બનશે? બાળકો, આ અક્ષરને ગોઠવીશું તો કપડા, ક પ ડા એક શબ્દ બનશે, કપડા. નેક્સ્ટ નંબર 2, લ ક લ ક ડોહા. આ આડાવળા અક્ષરને ગોઠવીશું તો કયો શબ્દ બનશે? બાળકો, હા લક ડો લક એટલે કે હાલક ડોલક. જે અહીંયા લખીશું હાલક ડોલક. નેક્સ્ટ નંબર 3, કાનદુ. બાળકો, કાંદુ આ શબ્દને ગોઠવીશું, સોરી આ અક્ષરોને ગોઠવીશું તો એક શબ્દ બનશે દુકાન. જે અહીંયા લખીશું દુકાન. નેક્સ્ટ નંબર 4, અળી નારીએ. બાળકો, આ શબ્દને આ અક્ષરને ગોઠવવા માટે કયો શબ્દ બનશે? ચલો જોઈએ, નાળીએરી. નાળીએરી. બાળકો, આ ક્વેશ્ચનમાં શું કરવાનું હતું? અલગ અલગ અક્ષરો આપેલા છે, આડાઅવળા ક્રમમાં આપેલા છે, એ અક્ષરોને ગોઠવીને એક શબ્દ બનાવવાનો છે. ક્યાં ક્યાં શબ્દ બન્યા? કપડા, હાલક ડોલક, દુકાન અને નાળિયેરી. નેક્સ્ટ પ્રશ્ન 3, ક. આડા અવળા શબ્દો ગોઠવી વાક્ય બનાવો. બાળકો, પ્રશ્ન 3 બ માં આડા અવળા અક્ષરો ગોઠવી અને શબ્દ બનાવવાનો હતો. અહીંયા શું કરવાનું છે? પ્રશ્ન 3 ક માં આડા અવળા શબ્દો ગોઠવી વાક્ય બનાવવાનું છે. નંબર
એક ઉઠી ધણધણી બંદૂકો. બાળકો, આ શબ્દો છે એ આડાઅવળા ક્રમમાં આપેલા છે, તેને વ્યવસ્થિત રીતે એરેન્જ કરીને નવું વાક્ય બનાવવાનું છે. બાળકો, શું આવશે? બંદૂકો, ધણધણી, ઉઠી, અને ત્યારબાદ લાસ્ટમાં આવશે ફૂલ સ્ટોપ. જે અહીંયા લખવાનું છે, બંદૂકો, ધણધણી, ઉઠી. નેક્સ્ટ નંબર બે, ઘોડો દોડાવ્યો રામે. શું આવશે બાળકો? રામે ઘોડો દોડાવ્યો, એન્ડ લાસ્ટમાં આવશે ફૂલ સ્ટોપ. રામે ઘોડો દોડાવ્યો અને આવશે ફૂલ સ્ટોપ, એટલે કે પૂર્ણ વિરામ. નેક્સ્ટ પ્રશ્ન ત્રણ, ડ નમૂના પ્રમાણે લખો. બાળકો, અહીંયા એક નમૂનો આપેલો છે, નમૂના પ્રમાણે લખવાનું છે. ચલો જોઈએ નમૂનો. ઉડ, તો કયા વર્ડ બનાવેલા છે? ઉડે, ઉડશે અને ઉડ્યો. તે જ રીતે અહીંયા શબ્દ બનાવવાના છે. નંબર એક, પડ. બાળકો, ઉડ તો શું બન્યું? ઉડે. તેવી જ રીતે પડ તો બનશે પડે. ઉડ તો બન્યું ઉડશે. પડ તો બનશે પડશે. ઉડ તો બન્યું ઉડ્યો. પડ તો બનશે પડ્યો. નેક્સ્ટ નંબર બે, હસ બનશે હસે. હસ, હસશે, હસ, હસ્યો. બાળકો, અહીંયા જે પ્રમાણે એક્ઝામ્પલ આપમાં આપેલું છે તે જ પ્રમાણે નીચેના બંને શબ્દમાં અલગ શબ્દો બનાવવાના છે. થેન્ક યુ.